રાજપરા ખોડિયાર ખાતે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ મહોત્સવ ઉજવાયો. રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભાવનગર ખાતે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં સિહોર તાલુકાના રાજપરા ખોડિયાર ગામે આવેલ ચામુંડા માતાના મંદિરે રામનગર પ્રાથમિક શાળા, રાજપરા ખોડિયાર પ્રાથમિક શાળા, ગોબડેરી પ્રાથમિક શાળા અને પાળીયાધાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવેશ ઉત્સવ પ્રસંગે મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ભરતભાઈ મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ગુજરાતના ડિરેક્ટર એવા સિદ્ધાર્થ પરમાર તેમજ ચતુરભાઈ આવા અન્ય આગેવાનો ઘણા બધા છે. રઘુભાઈ ગામના મારા સરપંચ શ્રી દીકરીઓ જે ભણી રહે અને પાંચમાં નવા ઓલાની અંદર એડમિશન મળી રહ્યું એની અંદર બધાને મારા મા બાપને એના દીકરા દીકરીને ખૂબ એક જ વાત કરું છું કે અમને અમારા મા બાપે કંઈ ભણાય અને એના હિસાબે અમે લોકો આજે આ મોટી સ્થાને એટલે અહીંયા જેટલા બેઠા એ તમામને હું એક જ કહીશ કે તમે તમારા દીકરા દીકરીઓને ભણાવો. કોઈ તકલીફ પડે તો અમારા જેવા જે બેટા એમને કહો મારે હવે પગલે જે કોઈ આવ્યા મેં કોઈ દિવસ રડતા નથી જવા દીધા. હંમેશા રાજી થાય અને એમના દુઃખ દૂર થાય એવા મેં બાપ દેસાઈ માતાજીનો કામ કરું છું. સિવર મુકામે આ સુપ્રસંગે તમને બધાને બહેનોને વીરા તરીકે, ભાઈઓને ભાઈ તરીકે અને વડીલોના દીકરા તરીકે હંમેશા મેં જે ઇજ્જત કમાવી એ કોઈની ઇજ્જત ન જાય અને તમારા બધાનો ઉપકાર કરતો રહું એ ભગવાન અને માતાજીનો પ્રાર્થના કરું છું. વધારે હું તબિયત બહુ ખરાબ છે છતાં હું આવ્યો છું એટલે તમે એમ ન વિચારશો કે પરસોત્તમભાઈ થોડા ઢીલા પડશે. પરસોત્તમભાઈ ઢીલા નથી, પરસોત્તમભાઈ મજબૂત છે. તમે અડધી જાતે હોકારવા દેજો, તમને ખ્યાલ આવશે કે પરસોત્તમભાઈ શું છે. હમણાં કાંઈ કહો એનો કોઈ અર્થ નથી, પણ ભગવાન ના કરે કોઈને કોઈ તકલીફ આવે તો ચોક્કસ પરસોત્તમ સ્વામીને યાદ કરજો. તમારા સુખમાં ના આવો પણ દુઃખમાં હંમેશા ભાગીદાર કરો એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું. આટલું કહી દીધું છું. બધાને મારા સિદ્ધાર્થ.